નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ શકો છો આ 10 દિવસના સોયાબીન થયા છે. આ સોયાબીનની વેરાયટી છે KDH 726 નંબર. 20 તારીખે વાવણી કરેલી છે અને આજે 30 તારીખ છે અને પ્રથમ બેલી આખું છું અત્યારે. તમે જોઈ શકો છો અને આ બિયારણ દર આપણે વેગે 7 કિલો રાખ્યું છે. જોઈ શકો એટલે એટલું છેટા છે અને મારે લાંબો સા છે એટલે 600 ફૂટ સોયાબીન છે અને આની આ સાઈડમાં 600 ફૂટ કપાસ વાવ્યું છે અને બંનેમાં હાથી હારે આખું છું. પણ કઈ રીતે આખું છું તમે સોયાબીયા હોય ત્યાં સુધી બેલિયા રહે છે અને સોયાબીન પૂરા થઈ જાય ત્યાંથી આ બાવડા હેઠા પાડદોલી એક મોર પગું ભેગું હાલે છે. આ એક મોર પગું આ બાવડાની અંદર એક મોર પગું છે. આ હેઠો પાડી દઉં એટલે જે કપાસમાં વચમાં ગાળો રહે ને ગાળો ન રહે, વારે વચમાં વળવું ન પડે અને કપાસમાં ક્યાંય ખડ રહે નહીં. આ કપાસ છે, આપણે કપાસ છે અજીત 5 નંબર છે અને કપાસ આપણે કોરામાં સોંપી દીધો હતો. એ જોઈ શકો છો પરફેક્ટ ઉગી ગયો છે અને આ સાઈડ છે એ આપણે ફૂલે સંગમ છે અને ઓલી સાઈડ આપણે 15 વડ એક નવું બિયારણ વાવેલું છે એની હું માહિતી તમને આગલા વિડીયોમાં આપીશ. કારણ કે એ નવી વેરાયટી છે ને એની વિશેની તમને એક અપડેટ અલગથી આપવામાં આવશે. તમે જોઈ શકો છો આજે 10 દિવસના સોયાબીન થયા છે. આ KDH 726 નંબર છે. કઈ રીતે મેં વાવેલા છે અને 28ની જાળીયા વાવેલા છે કેટલી અને કપાસ 56ની જાળીયા વાવેલા છે. ઇનાઈ સા છે તો તમને થોડુંક આગળ જઈને બતાવું. જોઈ શકો છો આ સોયાબીન આગળ કપાસ એટલે કપાસમાં હાથી અને સોયાબીનમાં બે એક આયરી આખું છું. જ્યાં સોયાબી આવે ત્યાંથી આ મોર પગો આ બાવડું છે ને એ બાવડાને આમ ઊંચું કરીને આમ ઊંધું નાખી દઉં છું એટલે ખાલી બેલી હાલે અને કપાસ જ્યાં આવી જાય ત્યાં પાછું આ મોર પગાને હેઠું નાખી દઉં છું એટલે આ વચમાં જે ગાળો રહે ગાળો ન રહે એમ. એટલા માટે તો તમે પણ આ એક સાથીમાં બંને માસ બેલી એક સાથે હાલે છે તો કોઈ પણને હાંકવી તો આ રીતે હાંકી શકાય છે અને આને કાંઈ કરવું નથી પડતું. આ બાવડુંને હેઠું નાખી દેવી ને એટલે સીધું હાલે છે અને મોર પગું બેલીની રાપ કરતાં 2 ઇંચ લાંબુ છે એટલે વધારે જો કદાચ પડે તો આ બાવડું રહ્યું ને એ સાલુમામાં ઉછાની શું થઈ જાય છે એટલે એક સાથીમાં બંને સાથી સાથે ચાલે છે. તમે જોઈ શકો છો આ સોયાબીન છે અને ખેડૂત મિત્રો જેણે જેણે ફૂલે સંગમ સોયાબીન વાવ્યા છે એણે કેવા ઉગ્યા છે કોને શું તકલીફ છે એ કોમેન્ટમાં જણાવજો જેથી કરી એકાબીજા કાંઈ પણ એકાબીજાને હોય તો માહિતી મળતી રહે. આપણે આમાં 7 કિલો બિયારણ ગયું છે અને આટલા ઘાટા ઉગ્યા છે. તમે જુઓ આજે આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. નમસ્કાર.